હાય ફ્રેન્ડ્સ, આઉટ ઓફ 80 તમને જો વધારે માર્ક સ્કોર કરવા હોય તો અમુક વસ્તુ જોઈ લેવાની, આમ ફોકસ કરે કે કોનામાં વધારે માર્ક મળી શકે છે. અત્યારે આપણી સામે આ જ વસ્તુ છે. જો પેપર વનની અંદર આપણને જે ક્વેશ્ચન આપેલો છે ને, એ ક્વેશ્ચનમાં આપણને ઓર કરીને બે વસ્તુ ચોઈસ કરવાની કીધી છે. એમાં સૌથી પહેલી વસ્તુ જુઓ શું કરવાનું કીધું, જોજો ખાસ. ઈમેલ, આજની તારીખમાં મેઇલ વસ્તુ અને ઈમેલ વસ્તુ, ઇલેક્ટ્રોનિક મેઇલ એકદમ કોમન છે. આપણે તો મોબાઈલમાંથી ઈમેલ મોકલીએ છીએ કે નથી મોકલતા, તો અહીંયા એકદમ સહેલું છે. 5 માર્કની અંદર જો વધારે તમારે માર્ક મેળવવા હોય તો ઈમેલને ચોઈસ કરો. તમારે ઓપ્શનમાં રિપોર્ટ હશે, એવું નથી કહેતો કે રિપોર્ટ ડિફિકલ્ટ છે, એ પણ સહેલો જ છે. પણ એમાં બેમાંથી વધારે સહેલો શું પડશે, તમને ઈમેલ પડશે. શું કામ, તો કે બહુ ઝાઝુ લખાણ લપ નથી એમાં, લપ વગરનું કામ હોય ને તો ઈમેલ. ઠીક છે, ઈમેલ કેવી રીતના લખવું એની ડિસ્કશન કરવી છે. અત્યારે આપણે ઇન્સ્ટ્રક્શન ખાલી રીડ કરી લઈ કે કોઈ ભાઈ ઇન્સ્ટ્રક્શનમાં જે કોમલ પટેલ છે એ લખે છે, લખનાર વ્યક્તિનું નામ તમને આપી દીધું, તમારે લખવા નથી. તમે તમારું નામ નો ત્યાં લખી બેસાડ કે હું લખું છું કે ફલાણો વ્યક્તિ એ લખે છે, એવું નહીં. તમારે જે આપ્યું છે એને જ લખો. અથવા તો તમને શબ્દ આપ્યો છે ઓન બિહાફ ઓફ, ના વતી શબ્દ યાદ રાખો, ઓન બિહાફ ઓફ ફલાણા ભાઈ ફલાણા બેન તમને લખ્યું હશે. હવે ખાસ મહત્વ, ઈ ઈમેલ લખવાનો છે કોને એ જોઈ લેવાનું. આપણે ફ્રેન્ડ છે તો ફ્રેન્ડને ઈમેલ લખતી વખતે કયા પ્રકારના સેન્ટેન્સીસનો યુઝ કરવો એ સૌથી મહત્વનું છે. અહીંયા તમને ફ્રેન્ડનું નામ આપી દીધું છે વર્ષા જાની કરીને, અને સાથે સાથે તમને વર્ષા જાનીને તમારે જ્યારે મેલ કરવો છે તો મેલ કરવા માટે એમનું આઈડેન્ટિફિકેશન માટે ઈમેલ આઈડી જેને આપણે કહીએ છીએ એ આપેલું છે. હવે મેઇન વસ્તુ કે એનો સબ્જેક્ટ કંઈક હોવો જોઈએ ને, કે એમને ઈમેલ લખી નાખવાનો કંઈક, તો એને કેવું તો હશે ને. તો આપણે એને કહેવાનું છે કે ભાઈ હમણાં જ રિસન્ટલી બર્થડે આવે છે તો આપણે એને ઇન્વાઇટ કરવું છે, તો ઇન્વાઇટ કરવાના છે. તો આવા કોઈ પણ તમને સબ્જેક્ટ હોઈ શકે, આ જ સબ્જેક્ટ તમને હોય એવું જરૂર નથી, કોઈ પણ સબ્જેક્ટ ઉપર તમને એ ઈમેલ પૂછી શકે. તો ખરેખર ઈમેલ તમારે જો ઇઝી બનાવવો હોય ને તો આલ્ફા વિદ્યા સંકુલ તરફથી તમને લોકોને આમ તો ગિફ્ટ જ કહેવાય કે અમુક નોટ્સ છે, જે નોટ્સ તમને આપીએ છીએ એ નોટ્સ તમારે લખી લ્યો ઈમેલની, બરાબર, તમને ખૂબ કામમાં આવશે. તો ઈમેલ કેવી રીતના લખો અને વધુમાં વધુ માર્ક 5માંથી મેક્ઝિમમ માર્ક તમને મળે એવો પ્રયત્ન અમારો છે, બરાબર, આલ્ફા વિદ્યા સંકુલ તરફથી. તો જુઓ, ઈમેલ એટલે તો કે આપણને ખ્યાલ જ, ઇલેક્ટ્રોનિક મેઇલ છે. આપણે જે માહિતી છે એ કેવી રીતના લખવાની એ સમજાવવાનું, તો કે પહેલાં એનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ આપણે જોઈ લઈએ. તો ફોર્મેટના એના 6 પાર્ટ છે, 6 અંગો છે. એ 6 અંગો એટલે ક્યાં ક્યાં, તો કે ફ્રોમ, તો ઈમેલ લખનાર કોણ છે એ તમારે હમણાં થોડીક પહેલાં આપણે ડિસ્કશન કરી હતી. પછી તો કે 2માં તમારે એમાં લખનારનું આઈડી લખવાનું, તમારે ઈમેલ આઈડી. પછી હવે 2, તો 2 એટલે શું થાય, તો કે મેળવનારનું આઈડી, જે ઈમેલ કોણ રિસીવ કરશે એનું આઈડી. ઈમેલ તમારે લખવો છે તો એ ઈમેલ લખવો છે, શું કામ લખવો છે, તમને જે ઇન્સ્ટ્રક્શનમાં આપેલું છે કે આટલા આટલા માટે તમારે ઈમેલ લખવાનો થયો, તો એનું તમારે સબ્જેક્ટમાં તમારે લખે. તો પત્ર લેખનમાં આપણે વિષય કે બાબત કરીને લખીએ છીએ, બરાબર, ત્યાં આઈડી નહીં આવશે, ત્યાં તમારે વર્ડ્સ લખવા પડશે. તો આઈડી નહીં લખવાનું, અહીંયા બે માં આઈડી, અહીંયા આવશે વર્ડ્સ. આખું સેન્ટેન્સ ન લખો તો ચાલશે, ઠીક છે. હવે સૌથી મહત્વની વાત કે રિસીવર છે એનું નેમ, એટલે કે જેને ઈમેલ મળશે રિસીવર એનું નેમ, અને એની સાથે એનું સેલ્યુટેશન બહુ મહત્વનું છે. ફોર એક્ઝામ્પલ, હું મારા ક્લાસમેટને લખું છું તો માય ડિયર હું લખી શકું, ચાલો ફ્રેન્ડને કે લખી શકું છું, પણ ટીચરને લખવું હોય તો મારે રિસ્પેક્ટેડ લખવું પડે. તો સેલ્યુટેશન ચોઈસ કરતી વખતે થોડું ધ્યાન દેવું, બરાબર, ત્યાં જ બધી જગ્યાએ ડિયર નહીં ચાલે. ખ્યાલ આવી ગયો બધાને? આ વસ્તુ છે એ મેઇન છે આપણું, કે જેમાં જેના વધારે માર્ક્સ સ્કોર થાય છે, લગભગ 2 માર્ક્સ જેવા માર્ક્સ છે એ બોડી પાર્ટના છે. તમને સબ્જેક્ટ આપેલો છે એ સબ્જેક્ટ વિશે તમારે ઓછામાં ઓછા 2 કે 3 સેન્ટેન્સ અથવા 3 થી 4 સેન્ટેન્સ તો લખવાના જ ખાસ. ત્યાર પછી હજી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર્સ લવિંગલી, યોર્સ ફેથફુલી ક્યારે લખવું,
એને આપણે ડિસ્કશન હમણાં કરીએ અત્યારે, તો એના વિશેનું જો આ સમજાઈ ગયું તેના પછીની જે આપણે વાત કરીએ છીએ એ જ કરીએ છીએ કે ક્યારે શું લખવું. સમજી લઈએ બોડી પાર્ટમાં આપણે જે આપણે જોયું હતું એમાં જો, તો અહીંયા ફ્રોમ છે, તો ફ્રોમ એટલે ઈમેલ લખતા હોય એનું આઈડી, એની ઓળખાણ, જેમ કે જિજ્ઞેશ નકુમ સર આપણે જે આલ્ફા વિદ્યા સંકુલ છે એમને સંભાળે છે, એનું ઈમેલ આઈડી ધારો કે મેં લખ્યું છે અહીંયા ટુ, એટલે કે જેને ઈમેલ મોકલવો હોય તે. ત્યાર પછી આલ્ફા વિદ્યા સંકુલને મોકલો છે આપણે, ને સબ્જેક્ટ આપણે ઈમેલ લખવો છે, તો એનો હેતુ તમારે સબ્જેક્ટમાં યાદ રાખો, ટૂંકમાં લખવાનો છે. ઘણા લોકો શું કરે કે આખી આખી જે ઓલી સૂચના આપી ઇન્સ્ટ્રક્શન એ કોપી કરીને સબ્જેક્ટમાં રાખી દે, હવે આમાં તમે સબ્જેક્ટ ગોતી લેજો એમ, એ ઓલા નિરીક્ષક ઉપર છોડી દે, એ નથી કરવાનું થતું. આપણે પહેલાં જોઈ લેવાનું કે એના ઉપર લખવું છે એટલા જ શબ્દો લખવાના, જેટલું જરૂરી હોય એટલું જ. ત્યાર પછી આ ક્યાં આપ્યું હશે, તમને જે ઇન્સ્ટ્રક્શન છે ને, જે તમને ક્વેશ્ચન આપ્યો છે એમાં આપેલું હશે. એક એક્ઝામ્પલ છે, જેમ કે ભાઈ સારી બુક વાંચવી જોઈએ એની સલાહ આપેલી છે, તો એનો સબ્જેક્ટ આપણે લખી શકીએ. ઇન્વિટેશન ટુ એ બર્થડે પાર્ટી, હમણાં આવું ઇન્સ્ટ્રક્શન હતી, એટલું લખો. બહુ ઝાઝું લખવાનું નથી થતું, થોડુંક જ લખવાનું થાય. સબ્જેક્ટ હંમેશા એકદમ શોર્ટ હોય, એને અંદર એના બાઇટ્સ પણ નક્કી જ હોય, કેટલા બાઇટ્સમાં એટલે કે આટલા વર્ડ જ આવે. બહુ ઝાઝું સેન્ટેન્સ તમે ન લખી શકો એની અંદર, આખો પેરેગ્રાફ એમાં ન લખી શકો, એની જગ્યા જ નહીં, સ્પેસ જ ન હોય એટલી. એટલા માટે હા, અહીંયા તમારે ટૂંકમાં પેપર છે લખવો છો હાથથી, એટલે પછી એનો ઉપયોગ ગેરઉપયોગ ન કરી નાખતા. એમ આપણે મગજમાં કોમ્પ્યુટરમાં છે એ પ્રમાણે રાખવાનું. નેમ ઓફ રિસીવર, કે જેને મળશે એનું નામ, અને પછી સાથે સેલ્યુટેશન લખવાની ટેવ રાખવી, બરાબર. એટલે કે જેને ઈમેલ આપણે જેને લખવો છે જે વ્યક્તિને, એનું નામ અને એનું સંબોધન લખવું. જેમ કે આપણે સ્વરિતબેન લખવું હોય તો સ્વરિત કાં લખવું નામ, કાં પછી ડિયર સ્વરિત એવું લખવું. હે, નેક્સ્ટ મહત્વની વાત, ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે, તો કે બોડી પાર્ટ, કે જે મેઇન ટેક્સ્ટ છે એ. અહીંયા આપણે યાદ રાખવાનું કે ઈમેલ જે અંદરનું જે મુખ્ય જે લખાણ છે એમાં ઓલા આપણે શોર્ટ નોટમાં લખતા હોય એવું નથી કરવાનું. યાદ છે ને, શોર્ટ નોટ ને એસેન બધું લખીએ છીએ એટલું બધું નહીં લખવાનું. વધીને આપણને બહુ મજા આવી જાય પછી તો થ્રી ઓર ફોર સેન્ટેન્સ લખો, જાજી મજા આવતી હોય તો વધીને ફાઈવ સેન્ટેન્સ લખો, પછી આખે આખા ઢેડી જ નાખો ઓલા નિબંધની જેમ, એમ નથી કરવું આપણે. એ જે ઈમેલ છે એને આપણે સૂચના આવી છે કે 30 શબ્દોમાં જ પૂરો કરો, પછી ગણવા નથી બેવાના, 1 2 3 4 5 30 એમ પૂરા નથી કરવાના, સેન્ટેન્સ જોઈ લેવાના છે. આ મહત્વની વાત છે, બિનજરૂરી હાઉ ખોટા ખોટું. પછી એમાં એવું થાય કે ઘણી વખત ઓલા ક્વેશ્ચનમાં અમુક જે સેન્ટેન્સ આપ્યો હોય બેઠા બેઠામાં લખી નાખે, એવું લખાણ નહીં. વળી પાછું એ જ વસ્તુ છે કે આપણે લખાણ છે આવું રાખવાનું. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સમાપન કરતી વખતે તમારે ઘણા બધા મુદ્દાઓ છે એ તમને સમજાવું છું, કે ઈમેલના આપણે જમણી બાજુએ એને ઈમેલ લખવાનો, એવું કોમ્પ્લિમેન્ટરીનો ક્લોઝ લખવાનો. સંબોધન પછી તમારે યોર્સ લવિંગ પછી અલ્પવિરામ મૂકવાનું. હવે કેવી રીતના કોને કોને કેવી રીતના હોય ત્યાં જોતા જ જાઓ. જો માતા પિતાની ઈમેલ લખતા હોય તો યોર લવિંગ સન ઓર ડોટર અથવા યોર્સ લવિંગલી એવું લખી શકાય. આગળ કાકા કાકી હોય તો પણ એવું યોર લવિંગ નેવ્યુ નીઝ અથવા યોર લવિંગલી પછી નીચે નામ લખી નખાય. એટલે નીચે તમારું નામ નથી લખવાનું, જો ફરીથી બોલું છું, નીચે તમારું નામ નથી લખવાનું. ઈમેલ લખનાર કોણ છે, ફ્રોમમાં જે હતું ને એ એ વ્યક્તિનું નામ લખવાનું થાય. ઓલા કોમલબેન પટેલ હતા હમણાં થોડીક વાર પહેલાં, એનું નામ લખવાનું થશે. ઓ ભાઈ બહેનને લખતા હોય તો યોર બ્રધર અથવા યોર સિસ્ટર યોર્સ લવિંગલી. મિત્રને ઈમેલ લખતા હોય તો યોર સિન્સિયર ફ્રેન્ડ યોર સિન્સિયરલી અથવા સિન્સિયરલી યોર્સ આવું લખી શકાય. હે, આ બધા એક્ઝામ્પલ તમને બહુ ઉપયોગમાં આવશે. હવે એની ફોર્મેટ તમને આપેલી છે, ફોર્મેટ વિશે તમને સમજાવું છું કે જ્યારે તમે ફ્રોમ લખો છો ત્યારે શું કરવાનું, કે આવું ફોર્મેટમાં તમારે આ ફોર્મેટ આવો શબ્દ લખવાનો નથી, કે ઉપર ઈમેલ એવું લખવાનું નથી. તમારે શું કરવાનું, ડાયરેક્ટ આવું એક બોક્સ છે એ કમ્પ્લીટ કરી લેવાનું. બોક્સ કમ્પ્લીટ થઈ ગયા પછી ફ્રોમ, પછી ફ્રોમમાં તમારે આવી રીતના ફ્રોમ લખ્યા પછી આવું એક છે ને સ્કેલનો યુઝ કરી પેન્સિલ. જો પેનનો નથી કહેતો હું, પેન્સિલ અને સ્કેલ, પેન્સિલનો યુઝ કરો ભલે ડાર્ક. પછી ફ્રોમ પછી આવું લીટો કરી નાખો,
टू पछी आवो लीटो, सब्जेक्ट पछी एक आवो लीटो कर नाखो, आम छेले सुधी अड़ी जाय एवो, बराबर। आटलो थई गयो। पछी आ संबोधन छे, संबोधन मां काई नहीं करवू, क्यारेक एवुं मन थाय तो तमे डेट तमारे तमारी मेडे मेंटेन करवी तो करजो, हे करवू होय तो, जरूरी नथी, कम्पलसरी नथी। बॉडी पार्ट ने हमणां जे वात करी કે પેલા માય ડિયર સંબોધન નામ સેલ્યુટેશન, પછી સબ્જેક્ટના આધારે થોડા ઘણા વાક્ય લખીએ આપણે, હે, ત્યાર પછી જે કંઈ આપણે આપણું સમાપન કરીએ છીએ, અને નામ તમારું લખવા નથી, નામ તમને જે સૂચનામાં લખ્યું છે એ જ નામ તમારે લખવાનું છે। તો જો મિત્રો આ ઈમેલ રાઇટિંગની વાત હતી, તમારી પાસે બે ચોઈસ હશે, કાં તમારે ઈમેલ લખવાનો અને કાં રિપોર્ટ લખવાનો, બે ઇઝી જ છે, એક ડિફિકલ્ટ નથી, પણ પોઈન્ટ વાઇઝ જો માર્ક સ્કોર કરવા હોય તો મેં ઈમેલ લખી આવ્યા, ફ્રોમ વાળું માર્ક મળી જશે, ટુ વાળું માર્ક મળી, સબ્જેક્ટ લખો માર્ક મળશે, બોડી પાર્ટ માર્ક લખો, સમાપન લખ્યું નામ લખ્યું માર્ક મળી જશે। આ રીતના તમને અલગ અલગ જગ્યાએ જલ્દીથી માર્ક મળે, એટલા માટે તમને ઈમેલ અને રિપોર્ટમાંથી જો ચોઈસ કરવાની થાય ને તો હંમેશા ઈમેલની ચોઈસ મારા મત મુજબ હું કહું છું, સાર્વત્રિક નથી કહેતો ભાઈ, હું એવું માનું છું કે ઈમેલમાં તમારે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ લખવાનું છે, તમારા સમયની બચત થાય છે, એટલા માટે મેં વધારે એક્સ્ટ્રા મહેનત કરી આલ્ફા વિદ્યા સંકુલ, અને તમને એની નોંધ પણ એને આપી દીધી છે, ફોર્મેટ પણ આપી છે, તો આનો ઉપયોગ કરો, બરાબર, બીજું કાંઈ નથી। રિપોર્ટ લખવો હોય એ સહેલો જ છે, તો અહીંયા તમને જે ઈમેલ છે એના અથવામાં રિપોર્ટ પણ હોય છે, તો રિપોર્ટ વિશે હંમેશા યાદ રાખો, રિપોર્ટ એટલે એક પ્રકારનો અહેવાલ છે કે જે ઘટના છે એ પાસ્ટમાં થઈ ગઈ છે, એ પાસ્ટ વિશે તમારે ફરીથી કંઈક લખાણ કરવાનું છે, હે, તો અબાઉટ 60 વર્ડ્સ, 60 વર્ડ્સ એટલે કે અડધું પોણું પેજ તમે ધારી લ્યો, અહીંયા તમને એક સબ્જેક્ટ આપી દીધો, ઇન્ડિપેન્ડન્સ ડે, મહત્વની વાત છે, ઇન્ડિપેન્ડન્સ ડે ક્યારે હોય આપણને ખબર હોવી જોઈએ, ઈ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ, સ્કૂલમાં સેલિબ્રેશન થયું, તો સૌથી પહેલી વાત ટાઈમ, મહત્વની વાત એ કે ઇન્ડિપેન્ડન્સ ડે ક્યારે હોય, કોઈને ખબર છે, હે, તો કે 26 જાન્યુઆરી છે, 15 ઓગસ્ટ છે, બે આપણે સેલિબ્રેશન કરીએ છીએ, પણ એમાં ઇન્ડિપેન્ડન્સ ડેને ક્યારે ગણીએ છીએ, હે, ઇન્ડિપેન્ડન્સ ડે, તો કે હમણાં 26 જાન્યુઆરી ઇન્ડિપેન્ડન્સ ડે હતો કે રિપબ્લિક ડે હતો, આપણે ખબર હોવી જોઈએ, આપણું બંધારણ અમલમાં આવ્યું હતું, ઇન્ડિપેન્ડન્સ ડે નહોતો, રિપબ્લિક ડે હતો, તો આપણે 15 ઓગસ્ટ લખતા હોય તો યાદ રાખો, હવે અહેવાલ લખો ને ત્યારે 15 ઓગસ્ટ પછીની તારીખ તમારે મેન્ટેન કરવાની થાય, કારણ કે રિપોર્ટ તમે એ ઇન્સિડેન્ટ પછી લખતા હોય, અહેવાલ તમે ક્યારે લખો છો, કોઈ પણ અહેવાલ કે ઘટના ઘટી ગઈ પછી લખો છો, એટલે જ્યારે તમે ડેટ મેન્ટેન કરો ને ત્યારે થોડું અમથું શાંતિથી વિચારે, હા, ઘણા બાળકો શું કરે છે કે રિપોર્ટની અંદર જે એક્ઝામની ડેટ હોય ડેટ લખી આવે છે, તો ભાઈ તમે ઇન્ડિપેન્ડન્સ ડેનું ડેટ લખો છો, એ અહેવાલ તરત બીજા દિવસે એટલે કે 16 જાન્યુઆરી, 17 જાન્યુઆરી, એવું તમે બે દિવસનો ફેરફાર લખી શકશો, બરાબર, આટલું મગજમાં રાખો કે ડેટ કેવી રીતના મેન્ટેન કરવી તે, અહીંયા ક્લિયર। હા, બીજી કોઈ ઇન્સિડેન્ટ તમને આપ્યો હોત ને, બીજી કોઈ પણ ઘટના વિશે કીધું હોત કે ભાઈ સાયન્સ ફેર, તમે તમારે મેડલ લખી નાખો, હમ, તો અહીંયા ઉત્તરાયણનું સેલિબ્રેશન લખ્યું હોય તો એ વળી પાછું યાદ રાખવું પડશે, હા, તો અહીંયા ટાઈમ ક્યારે સેલિબ્રેટ કરવાનો, મોટા ભાગે આપણે સવારે જ કરતા હોય એ સવારનો ટાઈમ, પછી યુનિફોર્મમાં છૂટછાટ, સિવિલ ડ્રેસ હતો કે સ્કૂલ ડ્રેસ હતો, તો આપણને ખ્યાલ છે સ્કૂલ ડ્રેસમાં જ હોય, એરેન્જમેન્ટ કેવી હતી, તો મોટા ભાગે ગ્રાઉન્ડની એરેન્જમેન્ટ લખવાની હોય, સ્કૂલમાં તમારે જો ક્લાસરૂમની એરેન્જમેન્ટ લખવી હોય તો તમે આવું પ્રિપેર કર્યું હતું એવું તમે લખી શકશો ખરા, એમાં કોઈ ના નથી। નેક્સ્ટ, કે ધારો કે સ્કૂલમાં આપણે કોઈને બોલાવ્યા, આપણે ટ્રસ્ટીને બોલાવ્યા, અથવા તો અન્ય કોઈ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સરપંચ છે, અથવા તો મામલતદાર છે, બોલાવ, ચીફ ગેસ્ટનું નામ એનું લખવાનું કે ભાઈ એને અમે ઇન્વાઇટ કર્યા એઝ અ ચીફ ગેસ્ટ, આ બધું તમારે પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ આ બેનો યુઝ કરી શકશો, એમાં હું ના નથી પાડતો। ફ્લેગ હોસ્ટ કોણે કર્યો, ફ્લેગ ફ્લોર કોણે કર્યો, કોના હાથેથી કરવામાં આવ્યું છે, સ્પીચ અને સ્પીચ ક્યાં વ્યક્તિ આપી એ તો લખવાનું, પણ સ્પીચમાં સારી વાત કહી હતી એવું એકાદ બે વાક્ય આપણે લખી શકીએ, કોઈ પણ એની પહેલા જ્યારે આપણી જે ગેમ્સ હોય એ ગેમ્સ, અથવા તો કોઈ પણ કોમ્પિટિશન આવી, કોમ્પિટિશનમાં કોઈનો નંબર આવ્યો હોય, એનું પ્રાઇઝ દેવાની હોય, તો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન વિશે તમારે મુદ્દો લખવાનો કીધો છે કે આટલી આટલી
જે ગેમ્સ હતી એમાં આટલા આટલા વિનર હતા એને પ્રાઇઝ આપવામાં આવ્યા છે. અને ત્યારબાદ વોટ ઓફ થેન્ક્સ, કે આપણે આભાર વિધિ, કોઈ વ્યક્તિ હતા એણે આનો આભાર વ્યક્ત કર્યો કે પ્રાઇઝ આપનાર વ્યક્તિનો, સ્પીચ આપનાર વ્યક્તિનો, જેને ફ્લેગ હોસ્ટિંગ કર્યું એનું. તો આ તમારું ઈમેલ રેટિંગના અથવામાં જે રિપોર્ટ રેટિંગ છે એ હતું, બરાબર. તો એ જે બે સેલું જ છે અને બેમાંથી પસંદગી કરવાની એ તમારી ચોઈસ છે, બરાબર. અહીંયા તમને ઈમેલની જે વિસ્તૃત માહિતી છે, આલ્ફા વિદ્યા સંકુલ છે, તમને વધારે માહિતી બી શું કામ, તો કે માર્ક વધારે ખૂબ સરળતાથી સ્કોર કરી શકાય છે એટલા માટે. ઓકે, થેન્ક્સ.